નમસ્તે મિત્રો ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી વિડીયોમાં જોવાના છીએ કે ધોરણ દસની મિત્રો બોર્ડની પેપર પરીક્ષા ટૂંક જ સમયમાં આવી દે છે અને એના માટે મિત્રો જે તમારો કોલેટર છે એ પણ નીકળવાના શરૂ થઈ ગયા છે અને તો પરીક્ષાની પૂર્વ તૈયારી મિત્રો જે તમારે માર્ચ બે હજાર વીસનું ગુજરાતી વિષયનું પેપર જે લેવાયું હતું મિત્રો એ પેપરનું આપણે આ વિડીયોમાં સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ એટલે કે મિત્રો જે પૂર્વ તૈયારી પે તમારે જોવાની છે તો મિત્રો આ એક મોડલ પેપર કહી શકાય તો જોઈ લઈએ તો મિત્રો શરૂઆત કરીએ આપણે પેપરની તો જોઈએ તમારી સમક્ષ આવી સૂચનાઓ પણ આવશે ત્રણ ત્રણ કલા સમય આપવામાં આવશે અને વિભાગ એ મિત્રો તમારી સમક્ષ જોવો વિભાગ શું છે એ તો જોઈએ મિત્રો વિભાગ એની અંદર કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખવાનો છે મિત્રો અમ ગદ્ય કૃતિઓ આપેલી છે અને બ એનો સાહિત્ય પ્રકાર લખવાનો છે તો છોકરા જોડકા જોડવાના છે તો મિત્રો જોઈએ પહેલું છે કે ચોપડાની ઇન્દ્રજાળ તમે મિત્રો શું આવશે તો એ આવશે એક આત્મકથા ખંડ શું આવશે આત્મકથા ખંડ એટલે કે ક આવશે બીજું વાયરલ ઇન્ફેક્શન વાયરલ ઇન્ફેક્શન એટલે મિત્રો એની અંદર આવશે ઈ એટલે કે નિબંધ આવશે બરાબર છે આગળ ભૂલી ગયા પછી તો મિત્રો એ શું છે તો એક એકાંકી છે એટલે કે અ આવશે ત્યાર ત્યારબાદ જોઈએ નંબર ચાર જન્મોત્સવ તો એ શું છે એક નવલિકા છે એટલે કે બ આવશે તો એ આપણી જોડકા જોડી શકીએ બરાબર છે હવે જોઈએ પ્રશ્ન નંબર આગળ બ તો મિત્રો બની દેજો શું છે કે નીચેના જોઈ બીજું કે નીચે આપેલા પ્રશ્નો એક વાક્યમાં ઉત્તર લખવાના છે તો પહેલું કે નીના બહેને પોતાના પતિ સંજય પાસે શું માંગ્યું તો મિત્રો તે હશે અંકિતનું બાળ બાળ પણ શું માંગ્યું જે અંકિત એનો છોકરો હતો એનું બાળ પણ માંગ્યું બીજો પ્રશ્ન દેવજી અને કાનજી નવજાત શિશુને કોની પાસે લઈ ગયા તો વેલજી ડોસા પાસે કોની પાસે વેલજી ડોસા પાસે બરાબર છે હવે મિત્રો જોઈએ આ નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યોમાં ઉત્તર લખવાના છે તો તમે મિત્રો ફટાફટ લખી દેજો કે ડોંગના આદિવાસીઓની મરણને ઉજવવાની રીત લેખન કેવી ગમે છે શ્રીમદની જીવદયા અને કરુણા કયા પ્રસંગમાંથી પ્રગટ થાય છે લેખકને તેમની ટુકડીએ હિમનદી ઓળંગવા માટે શું શું કર્યું અથવા તો ડુંગરની પત્ની અચાનક અટકીને ઊભી રહી ગઈ એનું કારણ આપવાનું છે જોઈએ આગળ પ્રશ્ન મિત્રો શું આપ્યું છે કે નીચેના પ્રશ્ન દસ બાર વાક્યમાં ઉત્તર લખવાના મુદ્દા લખવાના છે કે રાતો ચોપડો ફાડી ના ખાવા પાછળ લેખવનું મનોમંથન કેવું હતું ભૂખથી ભૂંડી ભીખ વાર્તાના આધારે દુષ્કાળની ભયાનકતા તમારા શબ્દોમાં લખવાની છે અથવા તો ઢેલ ઘોડીની વફાદારી અને ખાનદાની વિગતે લખવાનું છે મિત્રો જોઈએ આપણે વિભાગ બી વિશે તો જોઈએ અહીંયા તમારી સમક્ષ વિભાગ બી આપેલો છે કે વિભાગ બી છે એમાં જોઈએ નીચેના જોડકા યોગ્ય તે જોડીને પડતી લખવાના છે તો આમાં આવી છે પદ્યકૃતિ અને આપી છે ને કરતા તો મિત્રો શરૂઆત કરીએ આપણે કે વતનથી વિદાય થતો તો મિત્રો શું આવશે જવાબ ડ આવશે જંત પાઠકના લેખક છે ત્યારબાદ માધવને દીઠો છે ક્યાંય તો મિત્રો એક કોનું છે તો મિત્રો એ છે હરીન્દ્ર દવેનું એટલે કે ત્યાં આવશે ક બરાબર છે ત્યારે મિત્રો ત્રીજો દીકરી તો મિત્રો એ શું છે અશોક ચાવડા એ દેખી બિદિલું છે એટલે કે બ જવાબ આવશે ત્યારબાદ એક બપોર તો મિત્રો એ કોણ છે રાવજી પટેલ છે તો એ આવશે અ જવાબ આવશે શું આવશે અ આવશે તો એ રીતે આપણી જોટકા જોડી શકીએ બરાબર છે જોટકા કીધી જોડી શકીએ તો પહેલાંમાં આવશે જયંત પાઠક આવશે બીજામાં આવશે હરીન્દ્ર દવે આવશે ત્રીજામાં આવશે અશોક ચાવડા બિદિલ અને પાંચમામાં આવશે રાવજી પટેલ તો આ રીતે આપણે જોટકા જોડી શકીએ હવે જોઈએ પ્રશ્ન નંબર આગળ જોવા શું છે કે નીચે આપેલા પ્રશ્નો એક વાક્યમાં ઉત્તર લખવાના છે કે સકળ લોકમાં કોણથી સ્વરૂપે છે તો મિત્રો તે આગળ હશે વૈષ્ણવ જ કોણ છે વૈષ્ણવ વજન બરાબર છે વૈષ્ણવ વૈષ્ણવજન ત્યારબાદ મારકથી દૂરને કવિ શું પૂછે છે તો મિત્રો એવું પૂછે છે કે માધવને ક્યાંય દીઠો છે ક્યાંય માધવને દીઠો છે ક્યાં આવું પૂછે છે ત્યારે મિત્રો જોઈએ કે નીચેના પ્રશ્નોના ચાર વાક્યમાં ઉત્તર આપવાના છે કે ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી એમ કવિ શા માટે કહે છે બોલિયાના કઈ કાવ્યમાં કવિ આપણી વ્યથામાંથી કેવી રીતે રસ્તો કાઢવાનું કહે છે ચાંદલીઓ લોકગીતમાં ના કાવ્યનાયિકા શકીને પોતાના પતિ જે શું કહે છે અથવા તો હું મારી માટીનો જાયો હું ગુર્જર અવતાર મારે શિર ભારત માતાને આશીષનો વિસ્તાર આ કાવ્યની પંક્તિઓનો ભાવર તમારે સમજાવવાનો છે બરોબર છે ત્યારબાદ મિત્રો આગળ જોઈએ કે દસ બાર વાક્યમાં ઉત્તર લખવાના છે તો એ કયા કયા છે મુદ્દા સાહેબ પ્રશ્નો કે શ્રીવંત સાધુને તમે કોને કહેશો કે કાવ્યના આધારે જાણવાનું છે શીખાયને કાવ્યનો મધ્યથી વિસ્તાર અસ્પષ્ટ કરવાનું છે અથવા તો દિવસો જુદા જાય છે ગજરમાં કવિ કવિની સ્થિતિ તમારા શબ્દોમાં વર્ણવવાના છે હવે જોઈએ પ્રશ્ન નંબર આગળ આપણે મિત્રો એટલે કે વિભાગ સી જોઈએ જોઈએ વિભાગ સીની અંદર મિત્રો શું છે તો જોઈએ કે માગ્યા પ્રમાણે ઉત્તર લખવાના છે આપેલા વિકલ્પોની સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ આપવાના છે તો મિત્રો જોઈએ એનો જવાબ શું આવશે આપણે જોઈએ કે છે તો પહેલું છે કે નીચેના શબ્દ બે શબ્દોની સાચી જોડણી શોધી નાખવાની છે મિત્રો જો અહીંયા જોડણીઓ આપી છે તો સાચી જોડણી કઈ આવશે એ તમારી સમક્ષ આપણે મૂકીએ છીએ તો મિત્રો આ છે કે નિયમિત એ સાચી જોડણી છે કઈ છે નિયમિત બરાબર છે ત્યાર મિત્રો બીજો છે કયો છે વાત્સલ્ય તો આ વાસ્તલ્ય જે છે એ સાચો જવાબ છે બરાબર છે ત્યાર મિત્રો જોઈએ દસમો પરિવર્તન નામ શબ્દની સાચી સંધિ છોડ સંધિ જોડવાની છે મિત્રો કઈ આવશે તો એ આવશે પરિણામ તો આ સાચી જોડણી છે બરાબર છે પરિણામ ત્યારબાદ આગળ જોઈએ આપણે કે લોગી શબ્દનો સમાસ ઓળખાવાનો છે મિત્રો તો કયા સમાસ સમાસ આવશે તો મધ્યમ પદલો સમાસ કયો મધ્યમ પદલોપી સમાસ આવશે ત્યારબાદ આગળ જોઈએ મિત્રો આપણે પ્રશ્ન નંબર બારમા નંબરનો તો એની જોવા શું આવશે એમાં આવશે યોગ્ય જોડકા જોડ અને બ છે તો મિત્રો પહેલું જે કર્તરી વાક્ય રચના કરવાની છે તો મિત્રો પહેલામાં કયું આવશે કર્તરી વાક્યમાં તો આ આવશે એટલે કે હું એ દિવસોનો સપનો જોઉં છું બીજું કર્મણી વાક્ય રચના કરવાની છે તો મિત્રો શું આવશે એમાં આવશે કે અ મારાથી એ કામ છોડી દેવા જોડક આવશે બરાબર છે હવે આપણે આગળ જોઈએ તેરમા નંબરનો પ્રશ્ન જોઈએ શું છે વિશ્વ વિશ્વરાજે ફરીથી ઊંચે જોયું એક હાસ્યબાણ છોડ્યું વાક્યમાં અલંકારનો પ્રકાર જણાવવાનો મિત્રો કયો છે તો મિત્રો આ એક રૂપક અલંકાર છે જો અહીંયા ઓપ્શન આપે છે સજીવા રૂપ અલંકાર અને અન્ય અલંકાર તો આવશે રૂપક અલંકાર તો આવશે રૂપક અલંકાર આવશે ત્યારબાદ ચૌદમો જોઈએ પાલનહાર શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તો મેં કયો છે મિત્રો તો એમાં હવે રહ્યો છે હાર પ્રત્યય ક હાર પ્રત્યય છે બરોબર છે તો હાર એટલે કે પર પ્રત્યય તો આ જવાબ આવશે પર પ્રત્યય પાલન હાર તો હાર એટલે કે પર પ્રત્યય રહેલો છે એટલે કે આવશે ત્યાર પછી મિત્રો પંદરમાં જવાબ જોઈએ તો પંદરમાં શું છે કે નીચેના શબ્દોના સમાધિ શબ્દો શોધીને લખવાના છે તો મિત્રો જો કયા કયા આવશે તો એ અહીં આવશે ઉભરો તમારી સમક્ષ આવશે સમાધિ શબ્દો આવશે ઉમળકો તો શું થાય ઉભરો બરોબર છે ત્યારબાદ પય એટલે શું થાય દૂધ થાય પય એટલે દૂધ આ બંને શબ્દો આવશે હવે જે પ્રશ્ન નંબર સોળવા નંબરનો ઋતિકા સંજ્ઞાનો આપેલા વિકલ્પમાંથી સાચો પ્રકાર લખવાનો છે તો મિત્રો છોડવાની અંદર જવાબ છે મિત્રો કહે છે એક વ્યક્તિવાચક સંજ્ઞા છે કેવી છે ઋષિકા તો કહે છે વ્યક્તિવાચક સંજ્ઞા ત્યારબાદ જોઈએ આગળ પ્રશ્ન નંબર આગળ સત્તરમાં નંબરનો શું છે કે નીચેના પ્રશ્નોમાં આગ્યા મુજબ જવાબ લખવાના છે તો નીચેના રૂઢિપ્રગનો અર્થ આપણને કયા હળવા ફૂલ થઈ જવું કેવું હળવા ફૂલ થઈ જવું તો મિત્રો એનો જવાબ શું આવશે હળવા ફૂલ થઈ જવું એટલે કે નીચે થઈ જવું કહેવા નિશ્ચિત નિશ્ચિત થઈ જવું બરાબર છે ત્યારબાદ ચિંતામુક્ત થઈ જવું ચિંતા મુક્ત થઈ જવું મુક્ત થઈ જવું એવું પણ આપણે લખી શકીએ અને ત્યારબાદ નિરાંત થઈ જવું નિરાંત થઈ જવું એવું આપણે લખી શકીએ ત્યારબાદ પ્રશ્ન આગળ જોઈએ કે નીચે આપેલી કહેવાતનો અર્થ ઉતાવળે ઓબા ન પાકે એટલે કે ઉતાવળા કરવાથી કોઈ પણ કામ બગડે છે ઉતાવળ કરવાથી કોઈ પણ કામ પૂરું થતું નથી એટલે કે કામ બગડે છે એવું આપણે લખી શકીએ જો મિત્રો પ્રશ્ન ઓગણીસમાં જોઈએ કે નીચેના શબ્દો માટે એક શબ્દ આપવાનો છે જન્મ દિવસ નિમિત્તે ઉજવાતો ઉત્સવ તો મિત્રો એને શું કહી શકાય તો એને કહી શકાય જન્મોત્સવ શું કહેવાય જન્મોત્સવ જન્મોત્સવ આપણે કહી શકીએ જન્મોત્સવ બરાબર છે પ્રશ્ન આગળ જોઈએ કે નીચેના શબ્દનો વિરોધ શબ્દ આપવાનો છે તો ભય તો મિત્રો શું આવે છે અભય બરાબર છે ભય તો અભય ન લખીએ આપણે શું કહી કહી શકાય તો નિર્ભય ભય તો નિર્ભય બરાબર છે ત્યારબાદ બંને શબ્દના જોડ જોડણી ભેદે થતો અર્થભેદ આપવાનો છે જો કયા કયા આપવાનું છે તો એ આપણે પણ અહીંયા અહીંયા જોઈ લઈએ જો અહીંયા મિત્રો બે આપ્યા છે સૂર બરાબર તો જે મિત્રો પહેલો સૂર છે તો એ શું છે કે સંગીતનો સૂર કહેવાય કહી શકાય જે આપે છે તો એ સંગીતનો સૂર કહેવાય સંગીતનો એક મિનિટ જો મિત્રો એને શું કહી શકાય જે પહેલો સૂર છે એને શું કહી શકાય સંગીતનો સુર કેવો સુર સંગીતનો સુર ત્યારબાદ જોઈએ એટલે કે અવાજ એને શું કહી શકાય અવાજ કહી શકાય ત્યારબાદ સૂર એટલે મિત્રો શું કહી શકાય સૂર એટલે દેવ દેવતા તો આ બે થઈ શકે બરોબર છે જો આ સૂર છે એટલે સંગીતનો સુર સૂર એટલે અવાજ અને આ સુર એટલે દેવતા ત્યારબાદ જોઈએ તળપદા શબ્દોનું શિષ્ટરૂપ આપવાનું વાળું એટલે મિત્રો શું કહેવાય વાળું કોને કહેવાય તો સાંજનું સાંજનું ભોજન જેને આપણે વાળું કહી શકીએ બરાબર છે આગળ જોઈએ પ્રશ્ન નીચેનામાંથી નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખવાનો છે તો એ નાજુક કન્યાનું નામ રાધા હતું મિત્રો કેવું નાજુક નાજુક તો એક કહીશું મિત્રો એ ગુણવાચક છે કેવું છે ગુણવાચક કેવું છે ગુણવાચક છે બરોબર છે હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર ચોવીસમાં નંબરનો જોઈએ જો એની અંદર શું આપ્યું પ્રશ્ન ચોવીસમાં જોઈએ તો મિત્રો એની અંદર જો આપ્યું છે કે નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ સુધીને તેનો પ્રકાર લખવાનો છે કે સૌંદર્ય પામ તો પહેલાં સૌંદર્ય બનવું પડે બરોબર છે તો મિત્રો અહીં આપ્યું પહેલો કયું છે પહેલો તો પહેલો મિત્રો એક ક્રિયા વિશેષણ છે અને એ કયું છે ક્રમવાચક કયું છે ક્રમવાચક ક્રમવાચક છે ક્રમવાચક વિશેષણ છે ક્રમવાચક વિશેષણ છે બરોબર છે હવે જોઈએ પ્રશ્ન આગળ કે દેવિકા શબ્દના ધ્વનિ ઘટકો સ્વર વ્યંજન છૂટા પાડવાના છે તો કેવી રીતે લખાય મિત્રો તો આ રીતે લખાય જુઓ દ વત્તા એ મિત્રો જો એક લખી શકાય તો એમાં લખી શકાય દ વત્તા એ વત્તા વત્તા ઈ વત્તા ક વધતા આ આ રીતે લખી શકાય બરાબર છે હવે જે પ્રશ્ન નંબર આગળ કે નીચેના વાક્યની પ્રેરક વાક્ય રચના બનાવે છે મયુર પૂજા કરે છે તો ક્યાંક શું લખી શકાય મયુર પૂજા કરાવે છે શું કરે છે મયુર પૂજા કરાવે છે એવું આપણે લખી શકીએ બરાબર છે ત્યારબાદ આગળ જોઈએ કે નીચેના પંક્તિનો છંદ ઓળખવાનો છે કહે છે કે દીપકના બે દીકરા કાજળને અજવાસ એક કપોતકાળુ રે બીજો કયો પ્રકાશ છે મિત્રો આ શું છે એક દોહરો છે ત્યારબાદ આગળ પૃથ્વી છંદનું બંધારણ જણાવો છો મિત્રો તો એમાં શું આવશે તો એમાં આવશે જ સ જ સ ય લા આ રીતે આપણે લખી શકીએ ત્યારે ત્યારે મિત્રો જોઈએ આપણે પ્રશ્ન વિભાગ ડી તો મિત્રો એની અંદર શું કે વિચાર વિસ્તાર આશરે પંદર વાક્યમાં આપવાનો છે જે તમે લખી લેજો અને કામધેન જે મળશે એ પણ તમારે જોઈ લેજો ત્યારબાદ જોઈએ તમારી શાળામાં યોજાયેલ સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ અહેવાલ આપવાનો છે અને નીચે આપેલા ગદ્ય ખનુવાશ્રી ત્રીજા ભાગમાં સંક્ષેપ કરવાનો છે બરાબર છે એ અહીંયા આપેલો છે બકરો એ પણ તમે જોયો છે અને હવે મિત્રો ગમે તે એક વિષય પર મુદ્દા પર આધારિત બસો પચાસ શબ્દોની લખવાનું છે કે રાષ્ટ્રીય એકતા અને ખંડિતતા વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો પ્રવાસનું જીવનમાં ઘડતરનું તમામ સ્થાન બરાબર છે મિત્રો આથી આપણે અહીંયા ગુજરાતી વિષયનું બે હજાર વીસનું બે હજાર વીસનું જે મિત્રો બોર્ડનું પેપર હતું એનું સંપૂર્ણપણે આપણે વિડીયો સળસરણીએ પૂરું કરીએ છીએ જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો કોમેન્ટ કરજો તમારા મિત્રો વિડીયો શેર કરજો અને છેલ્લે ચેનલમાં નવા હોય જેને સબસ્ક્રાઈબ ન કરી હોય તેને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારા દરેક દરેક મિત્રો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું